ચાલો વિદ્યાર્થી બહેનો, ગણિત ધોરણ 10 પ્રકરણ 2 બહુપદીઓ, આજે આપણે માત્ર અવયવની સમજ મેળવશું. અવયવ વસ્તુ એવી છે કે જે ધોરણ 10 ના ગણિતમાં 7-8 પ્રકરણોમાં એનો ઉપયોગ થાય. દ્વિઘાત સમીકરણ, ત્રિચલ, યામભૂમિતિ, ત્રિકોણમિતિ, આવા પ્રકરણોમાં ક્યાંક ને ક્યાંક તમારે અવયવ અંગેની સમજ ઉપરના દાખલાઓ હોય જ છે. તો આપણે આજે એક લેક્ચર એવું લઈએ કે જેમાં માત્ર અવયવની સમજ મેળવીએ અને ક્યાં ક્યાં અવયવો 10માં વધારે ઉપયોગી છે એટલું જ લઈએ. તો પહેલું આવે કે ભાઈ સામાન્ય લઈને અવયવ પાડો. સામાન્ય લઈને અવયવ, તો આમાં ઘણા બધા દાખલાઓ એવા હોય કે જેમાં માત્ર તમે સામાન્ય લો તો પણ અવયવ પડી જાય. આપણે જોઈએ કે એક અવયવ એવો છે કે જે 8u² + 4u, આના અવયવો આપણે જોઈએ કે આમાં શું, તો કે 4u કોમન નીકળે તો 2u + 1 વધે. માત્ર કોમન જ લેવાનું તો અવયવ પડી ગયો. આવા પણ કોઈ દાખલા હોઈ શકે વચ્ચે કે જેમાં સામાન્ય સમજ હોય તો તમે એ કામ કરી શકો. 2x² + 3x, હું કોમન શું લઈ શકું આમાંથી, તો કે માત્ર x, તો 2x + 3 વધે. આને કહેવાય સામાન્ય લઈને અવયવ. 4x² + 6x, 2x કોમન, 2x + 3. જો આવા ઉદાહરણ આપણે દાખલા ગણતા હશું 10માં ધોરણમાં તમે ત્યારે વચ્ચે હશે, તો આનો ખ્યાલ આપણને હોય તો તરત આપણે સાદું રૂપ આપી શકીએ અને આપણો દાખલો આપણે આગળ વધારી શકીએ. તો આ કહેવાય સામાન્ય. એટલે કોઈ પહેલાં જે કંઈ રકમ આપેલી હોય એમાં જોવાનું કે માત્ર સામાન્ય જ જો નીકળતું હોય તો સામાન્ય લઈને પછી વધે લખો, અને જે વધે લખવાથી પાછા એના અવયવ ન પડતા હોય તો એનો જવાબ ગણાય. એવી રીતે તમારે 10માં ધોરણમાં જે ઉપયોગી હોય એ જ આપણે લઈએ કે ભાઈ a + b² તો કે આપણે a² + 2ab + b² એવી રીતે a - b² તો a² - 2ab + b² આ મૂળભૂત નિત્યસમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને આ કોમન છે, આ અવયવ, આ વિસ્તરણ. અવયવ અને વિસ્તરણ બંને પેરેલલ ચાલતી એક પ્રક્રિયા છે. આપણને ખબર છે કે અવયવમાં આપણે આમ ભેગું કરતા હોઈએ, વિસ્તરણ હોય તો વિસ્તાર કરીએ, છૂટું પાડીએ. આ અવયવ કહેવાય, આ વિસ્તરણ કહેવાય. વિસ્તાર થયું, છૂટું પડી ગયું. આ કલેક્ટ કરીએ, ભેગું કરીએ અને આપણે અવયવ કહેવાય. તો વિસ્તરણ ઉપરથી અવયવ, અવયવ ઉપરથી વિસ્તરણ, એ એક સાદી પ્રક્રિયા છે. અને આ મૂળભૂત નિત્યસમ તમે જોતા જાઓ ઘણી બધી જગ્યાએ આના ઉપયોગો થાય. તો એવા અને પૂર્ણ વર્ગનું સૂત્ર પણ બોલવામાં આવે એવા અવયવ આપણે કઈ રીતે લઈ શકાય, તો કે ભાઈ આમ છે x² + 4x + 4 ના અવયવ, તો x + 2 નો વર્ગ. એવી રીતે x² + 6x + 9, તો કે x + 3 નો વર્ગ. x² - 12x + માં જ લઈએ આપણે પહેલા +36, તો માનો કે x² + 12x + 36, તો x + 6 નો સ્ક્વેર. એવી રીતે માઇનસ વાળા કોઈ પદ હોય તો માઇનસ માં પણ કઈ રીતે લખાય, કે ભાઈ એક અવયવ છે x² આપણે હતા એ -4x + 4, તો x - 2 નો વર્ગ. એવી રીતે x² - 6x + 9 માનો કે છે,
તો એમના આવી આવ x માઇનસ 3 નો સ્ક્વેર. ફરી સમજ, આ સાદી ક્રિયા આપણને ખ્યાલ છે, એનો કોન્સેપ્ટ ક્લિયર આપણે રાખવાનો કે આ વસ્તુથી પણ મને કંઈ અડચણ પડે નહીં. દાખલાઓમાં આપણે ગોચ ન અનુભવીએ અને તરત આપણને એ વસ્તુ સમજાઈ જાય. મૂળભૂત વાત જે છે એમાં આપણે આગળ વધશું. એક આ પણ અવયવ સૂત્ર છે, બે પૂર્ણવર્ગનો તફાવત, તો કે એક વખત એ પ્લસ બી અને એક વખત એ માઇનસ બી, બંને કૌંસમાં બે પૂર્ણ વર્ગના તફાવતનું સૂત્ર કહેવાય. આનો યુઝ પણ ઘણી બધી જગ્યાએ આવે. તો એમના ઉપરના ઉદાહરણ જોઈએ કે ભાઈ એક્સનો વર્ગ ઓછા ફોર વાય વર્ગ, તો પહેલા બે વર્ગના તફાવતના રૂપમાં એને ગોઠવવાના. આ રીતે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ એમ પણ બોલાય, એક્સ વર્ગ ઓછા ટુ વાય કૌંસ પર વર્ગ. હવે તમારે એક વખત વધતા અને એક વખત ઓછા, આ એમના અવયવ થઈ ગયા. કોઈ પણ ઉદાહરણ ઉપરથી તમે એ કામ કરી શકો. સોળ એક્સ નો વર્ગ ઓછા ઓગણપચાસ વાય નો વર્ગ, ભાઈ વર્ગના રૂપમાં પહેલા ગોઠવીએ તો ફોર એક્સ સ્ક્વેર માઇનસ સેવન વાય સ્ક્વેર. બે વર્ગમાં કૌંસ ઉપર વર્ગ હોય ત્યારે જ આ સૂત્ર મૂકવાનું, એટલે ન હોય તો એને વર્ગમૂળ લઈ અને પેલા ગોઠવવાના. સોળ છે તો ચાર થાય એમનું વર્ગમૂળ, ઓગણપચાસ તો સાત. પછી અવયવ લખી નાખવાના, ફોર એક્સ પ્લસ સેવન વાય ફોર એક્સ માઇનસ સેવન વાય. આ પૂર્ણ વર્ગના તફાવતનું સૂત્ર કે જેને આપણે માઇનસ ચિહ્ન હોય વચ્ચે અને બે વર્ગ બરાબર હોય તો એક વખત પ્લસ અને એક વખત માઇનસ આ રીતે મૂકી દેવાના. એવા પણ ઘણા બધા અવયવ આવે છે. ત્યાર પછી મૂળભૂત મારે જે સમજ આપવાની છે અવયવ અંગેની, આ સાદી વાત તો સમજીએ, પણ મૂળભૂત વાત અહીંયા છે કે ભાઈ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી પ્રકાર ની કોઈ બહુપદી હોય કે કોઈ પદાવલી હોય તો એના અવયવો કઈ રીતે લખવા, આ આપણે વધારે સમજવાનું છે. અને એમાં તકલીફો થતી હોય તો માનો કે બહુપદી છે કે ભાઈ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ, માં સોપાનો દ્વારા સમજવાનું હોય. પણ આપણે ડાયરેક્ટ થોડીક સમજથી મેળવી જ લઈએ, નીટ એન્ડ ક્લીન એકદમ આપણે ગણિતને એવી રીતે ભણાય કે આમ થોડુંક આપણને સ્પષ્ટ જ થઈ જાય તરત. એમાં કોઈ ટાબક ટીબક ને આ અંતે એ કઈ જરૂરી નહીં, આમ સમજ આવી જવી જોઈએ કે મને આ વસ્તુ સમજાય છે. સમજાવવાની જે વસ્તુ છે મેથેમેટિક્સમાં એ જ મુખ્ય છે. પછી તો આપણે એક્ઝામ્પલ ને કે કોઈ થિયરિકલ વાત હોય કે કોઈ અન્ડરસ્ટેન્ડિંગની વાત હોય તરત આપણને ખ્યાલ આવી જાય. તો આની અંદર તમારે આ બહુપદીને એ એક સ્ક્વેર પહેલા એક વખત બરાબર સમજાવું છું, પછી એ વાત ન લઈએ. તો આની સાથે આને સરખાવો તમે કે ભાઈ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખાવીએ આપણે તો આનો એ શું ગણાય, તો કે વન, બી તો કે થ્રી, અને સી શું ગણાય, તો કે ટુ. આવી બહુપદીના અવયવ લેવા માટે સૌ પ્રથમ એ ગુણ્યા સી, એટલે કે એ અને સી નો ગુણાકાર કરવો, જે ગુણાકાર આપણને બે મળે. આ દાખલો ગણીએ ત્યારે આવું નથી કરવાનું, પણ અત્યારે આપણે સમજીએ કે શા માટે આના અવયવ આવી રીતે પડે છે, એ એક અગત્યની વાત છે. તો એ ગુણ્યા સી લખો, પહેલું અને છેલ્લું બંનેનો ગુણાકાર જે થતો હોય એ, પછી એ આપણો અવયવ ગણાય મૂળ. એ અવયવના ભાગલા પાડવાના, એવા બે ભાગ પાડવાના કે જેના ગુણાકાર એ ગુણ્યા સી જેટલો જ થાય, પણ એનો સરવાળો બે અવયવનો મધ્યમ પદ જેટલો થાય. તો હું બે ના એવા બે અવયવ શોધવા, એક વખત લખીએ આપણે, બે ના એવા બે અવયવ શોધવાના કે જેનો ગુણાકાર બી અને અવયવનો સરવાળો
અને બે અવયવ જે શોધાવો એનો, બે અવયવ નો સરવાળો બી એટલે કે ત્રણ થાય. બસ આટલું તમે દરેકમાં ધ્યાન રાખજો. જે આપણે એ અને સી નો ગુણાકાર કરીએ એ ગુણાકાર ના બે અવયવ શોધવાના, કેટલા અવયવ? બે. પણ કેવા શોધવાના? તો કે એ બે અવયવનો ગુણાકાર તો એ અને સી જેટલો જ થાય, પણ એ બે અવયવ જે શોધેલા હોય એનો સરવાળો બી એટલે કે આપણા મધ્યમ પદમાં જે હોય, અહીંયા ત્રણ છે તો બી એટલે કે ત્રણ થાય. આવા બે અવયવ આપણને ક્યાં મળે કે જેનો ગુણાકાર બે અને સરવાળો ત્રણ? તો આવા બે અવયવ આપણને મળે તો કે બે એકુ બે, બે ગુણ્યા એક તો બે, પણ સરવાળો ત્રણ બંને અવયવ નો થાય. એટલે આ જે વસ્તુ છે ને એ આપણા અવયવ થયા. આ જે અવયવ છે એના પછીનું જે સ્ટેપ આપણે મૂકવાનું થાય એ આ રીતે, પણ વિચારીને આપણે મૂકવાનું હતું, એ વિચાર આપણે પહેલા રજૂ કર્યો. એને ખાલી પરીક્ષામાં દાખલામાં બતાવવાના કે એ કોઈ વાત જ નથી, પણ આપણને સમજ આવે એ માટે. તો અને ત્યાર પછી એના જો આગળ સહગુણક ન હોય, માનો કે જો આમાં સહગુણક નથી, વન છે, સહગુણક વન, પછી આગળ ટુ હોય થ્રી હોય તો આગળ વધીએ. તો સહગુણક નથી જ્યારે તમે જે બે અવયવ શોધેલા હોય એક્સ પ્લસ ટુ અને એક્સ પ્લસ વન, એ જ એના અવયવ થયા. લ્યો આ વાત છે. આના ઉપરથી તમારે સીધું આ ટેપ મૂકવાનું હોય. અહીંયા આ જે મેં તમને પ્રોસેસ બતાવી એ માત્ર સમજ અને સોપાન પણ કહેવાય. એટલે ગણિતમાં સોપાન કે કંઈ યાદ રાખવાના કે એ કોઈ વાત નથી, આપણે પ્રેક્ટિકલી જે દાખલો ગણીએ એ આપણને આવડી જાય એટલે સોપાન આવડી ગયા કહેવાય. કે પહેલા મારે શું કરવું, પછી શું કરવું, આના પછી શું કરવું, એ સમજ આવે એને જ ગણિત આવડે. ગણિત એટલે બીજું કંઈ એવી મોટી વાત નથી. હાવ છે એનું કારણ એ છે કે સાદી સમજ નથી. હવે આપણે સીધા એવા કેટલાક દાખલાઓ લઈએ, પહેલા પ્લસના પછી માઇનસના, ભાગ પાડતા શીખી જઈએ એટલે આપણને વાંધો નહીં આવે. ઉદાહરણ લઈએ આપણે, ભાઈ એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ પ્લસ સિક્સ, તો ગુણાકાર એ અને સી નો છ, છ ના બે અવયવ એવા શોધવાના કે જેનો ગુણાકાર તો છ જ થાય પણ બે અવયવ નો સરવાળો મધ્યમ પદ એટલે પાંચ થાય. એવા બે અવયવ ન સમજાય તો રફ ઉપર વિચારવાના કોઈ પણ રીતે, એને આમ કોઈ ચોક્કસ રીતો ન હોય, આપણે આપણી ક્ષમતાઓ હોય એને આધારે આપણે અવયવ મેળવી શકીએ. ગુણાકાર કરો, અવયવ પાડો, ભાડા એ રીતે કોઈ પ્રક્રિયા કરો, ઝડપથી આવડી જાય એવું કરવાનું. તો છ છે તો આપણને ખબર કે ભાઈ ત્રણ બે છ થાય, તો ત્રણ ને બે પાંચ થઈ ગયા. આમ સીધી ખબર પડી જતી હોય તો ત્રણ અને બે એમના અવયવ મળી ગયા એટલે એક્સ પ્લસ થ્રી અને એક્સ પ્લસ ટુ. એક્સ સ્ક્વેર પ્લસ થર્ટીન એક્સ પ્લસ ફોર્ટી. આમાં ઘણી વખત એવું થાય કે આપણે એક થી દસ સુધીના આંક હોય તો આમ ઝડપથી ખ્યાલ આવી જાય. દસ ચાલીસ ના આવી હોય તો ઘણા મળે, વીસ બે ચાલીસ થાય, દસ ચાર ચાલીસ થાય, આઠ પાંચ ચાલીસ થાય, ચાલીસ એકું ચાલીસ થાય. બબ્બે અવયવ તમે વિચારો તો ચાલીસ ના આવા મળે. આઠ પાંચ ચાલીસ કરું તો તેર થાય, વીસ બે ચાલીસ કરું તો બાવીસ થાય, ચાલીસ એકો ચાલીસ કરું તો એકતાલીસ થાય. આ અર્થમાં તમે વિચારો મધ્યમ પદમાં જે હોય એ લાગુ પડે તો આપણી પાસે અહીંયા જે છે એ આપણા અવયવ થશે આઠ પાંચ ચાલીસ. તો આઠ ને પાંચ તેર, એટલે આઠ અને પાંચ આપણા અવયવ છે, તો એક્સ પ્લસ એટ અને એક્સ પ્લસ ફાઈવ. આ અર્થમાં આપણને એનો ખ્યાલ આવે. મૂળભૂત બહુપદી એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી પ્રકારે તમારે વધારે અવયવ આવે
એ અવયવના ખ્યાલને આધારે તમે એ કામ કરી શકો. પેલા પ્લસ વાળા બે ચાર લઈએ પછી માઇનસ. એક્સ સ્ક્વેર પ્લસ ટેન એક્સ પ્લસ 21 સાદા. ઓકે ભાઈ, 7 3 21, 7 ને 3 10, એક્સ વત્તા 7 અને એક્સ વત્તા 3, પછી તો કઈ અઘરું છે જ નહીં. એક વખત અવયવ મેળવવા માટેની પ્રોસેસ છે. 16x + 63, 21 + 63 થાય, 23 + 63 = 63 થાય, 9 7 63 થાય. તો અહીંયા થશે 9 અને 7, તો x + 9 અને x + 7. આપણે દાખલામાં આને બતાવવાની જરૂર નથી, આ તો અત્યારે આપણે ભાગ પાડવાની પ્રોસેસ કરીએ, લખીએ છીએ. બાકી તમારે સીધું આના ઉપરથી આ જ વસ્તુ બને. x + 9 x + 7, 9 7 63. માનો કે મોટા અવયવ પણ કોઈ હોય તો આપણે આમ થોડોક વિચાર કરવાનો કે ભાઈ 105 ના મારે બે ભાગ પાડવા. ન સમજાય તો જરૂર પડે ત્યારે આપણે આમ 105 ના અવયવ પણ લખી શકીએ. આમ ભાઈ 3 થી ભાગ ચાલે, 3 3 9 ને 5, પાછા 5 થી ભાગ પાડે ચાલે. આ રીતે આ 3 અવયવ મળ્યા 105 ના. 3 માંથી કોઈ પણ ક્રિયા અડાવડી કરીને આપણે એના કેટલા અવયવ કરી દેવાના? 2. 2 અવયવ એવા કરવાના કે સરવાળો મધ્યમ પદ જેટલો થાય. તો જુઓ અહીંયા હું 7 3 21 કરું તો 21 5 105 થાય, પણ 21 ને 5 26 થાય. જો અહીંયા 26 હોય તો આપણા આ અવયવ લાગે. 5 3 15 15 7 105 થાય, તો 15 ને 7 22, એટલે મારા અવયવ છે 15 અને 7. 15 અને 7. હવે માનો કે 26 લખું વચ્ચે તો તરત અવયવ બદલાઈ જશે. અવયવ રકમ આ રીતે પણ ના, તમે રકમ બનાવતા શીખી જાઓ, પછી એવો સમય આવે તમને જ આવડી જાય રકમ બનાવતા, અને તમારે એના અવયવ મેળવવાના. તો 22 છે, તો હવે પેલા કેવા 26 છે, તો 21 અને 5 એના અવયવ થશે 21 અને 5. માનો કે 106 હોય તો 105 = 105. અહીંયા એમ પણ લખે x² + 106x + 105, તો 105 = 105 થાય, પણ 105 અને 1 નો સરવાળો 106 થાય, તો એના અવયવ પડે x + 105 અને x + 1. થયું ક્લિયર? આ પ્રકારની બહુપદી જે હોય એ x² + bx + c, એના અવયવ મેક્સિમમ તમારે 10th માં વધારે હોય છે. તો આપણે એ પ્રોસેસ કેમ કરવી એ થોડુંક 1 થી 10 ના આંકને થોડોક આવી રીતે અવયવ પાડવાની પ્રક્રિયામાંથી પસાર થઈ જાઓ, એટલે થોડાક સમયમાં એ અવયવ 2 પકડાઈએ. જેટલી આપણી તાકાત હોય, ક્ષમતા હોય બ્રેઇન ઉપર, એટલા ઝડપથી અવયવ આપણને મળી જશે. પ્લસમાં કોઈ પ્રશ્ન નહીં આવે, માઇનસવાળા પણ અવયવ હશે. એ માઇનસના પણ થોડાક દાખલાઓ આપણે જોઈએ કે ભાઈ x² - 3x - 4. જો માઇનસમાં આવડી જાય તો એ વધારે આપણી ક્ષમતા વધી જાય. અઘરું એ જ છે, માઇનસ વાળા પદ હોય ને એમાં જ વિદ્યાર્થીઓ ઘોટે ચડતા હોય. પણ માઇનસને સમજો બરાબર, પ્લસ વાળા જેમ આવડે છે એવી રીતે માઇનસ ઉપરનું કામ કરશો તો આવડી જ જશે. અહીંયા ગુણાકાર 2 છે એ -4 કરવાનો છે, અને સરવાળો 2 અવયવનો છે એ -3 થવો જોઈએ. આવું થોડુંક પ્રોસેસ કરતા શીખો. કોને માઇનસ કહેવા અને કોને પ્લસ કહેવા એની જો સમજ આવી જશે એટલે કોઈ તકલીફ નહીં પડે. તો જો -4 = 4 થાય તો નક્કી જ છે, પણ મારે -4 કરવો હોય ગુણાકાર તો 1 ને માઇનસ કહેવા પડે.
કોને માઇનસ કહેવા, માઇનસ ત્રણ વધવા જોઈએ તો મારે મોટી નિશાની મોટું પદ જે છે એને માઇનસ કહું તો માઇનસ વધે, મોટું પદ ચાર છે. આવો થોડોક વિચાર કરવાનો. આના કોઈ આમ કહેતું હોય ને કે ચોક્કસ નિયમ નહીં, તમારી ડેવલપ કેટલી છે, શક્તિ કેટલી છે, ક્ષમતાઓ કેટલી છે એનાથી એ પકડાઈ જશે. તો બરાબર એક્સ માઇનસ ફોર અને એક્સ પ્લસ વન વાત પૂરી લખાઈ. અહીંયા માનો કે ફાઈવ એક્સ હોય અને અહીંયા પ્લસ ફોર હોય, આ જ રકમ બદલાઈ ગઈ છે આપણે. તો ગુણાકાર મારે પ્લસ ફોર કરવો છે તો ચાર એકુ ચાર થાય જ, પણ માઇનસ પાંચ કરવું એટલે બંનેને જો હું માઇનસ કહું તો ગુણાકાર શું થઈ ગયો મારો, પ્લસ ફોર. બંને માઇનસ કહેવા પડે કારણ કે માઇનસ પાંચ મારે મધ્યમ પદ કરો. હવે એનો સરવાળો કરો જે આ બંનેનો કેટલો થાય, માઇનસ પાંચ થાય. થયું સમજ પડી? તો એક્સ ઓછા ફોર અને એક્સ માઇનસ વન આ એમના અવયવ થઈ ગયા. માઇનસ વાળા જે છે એને થોડુંક વધારે શીખવાનો પ્રયત્ન કરવાનો. એક્સ વર્ગ ઓછા સાત એક્સ વત્તા દસ, ગુણાકાર બંનેનો કેટલો કરવો છે તો કે દસ. બંનેનો સરવાળો અહીંયા માઇનસ સાત થશે, એટલે માઇનસ સાત કરવા માટે આમાં માઇનસ ક્યાંક હોય તો જ માઇનસ સરવાળો થાય. એટલે માઇનસ પાંચ અને માઇનસ બે બંને માઇનસ હશે તો જ ગુણાકાર પ્લસ થશે, અને બંને માઇનસ હશે તેમનો સરવાળો માઇનસ સાત થશે. તો એક્સ ઓછા પાંચ અને એક્સ ઓછા બે અવયવ થયા એમના. આવી રીતે ગમે તે ઉદાહરણ લખો તમે. માનો કે એકને આપણે માઇનસ કહેવા છે તો માઇનસ ત્રણ વધશે, અને અહીંયા હું કરી દઉં છું માઇનસ દસ. જો ગુણાકાર સરવાળો કેટલો કરવો એ વિચારો તો કે માઇનસ દસ ગુણાકાર, તો પાંચ બે દસ, પાંચને માઇનસ કહું બે ને પ્લસ કહું તો સરવાળો શું વધે, માઇનસ ત્રણ વધે. ભાગલા પડી ગયા, અવયવ મળી જાય પછીનું કામ તો હિસાબ સીધો થઈ ગયા. પછી ડાયરેક્ટ તમારે અવયવ મૂકી દેવાના, એક્સ ઓછા પાંચ અને એક્સ વત્તા બે. હવે પ્રશ્ન આવે, આગળ સહગુણક હોય ત્યારે અવયવ કેમ લખવા? તો સહગુણક આગળ એક કરતા વધારે હોય, ટુ એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ પ્લસ થ્રી માનો કે છે, તો આના અવયવ આપણે અવયવ લઈએ છીએ એ જ રીતે લેવાના, પણ ચાર પદ લઈને આગળ વધવું એ સીધો પડે જ છે એના, પણ એમાં થોડુંક તમને આડ લાગે એટલે આપણે ચાર પદ બનાવીને જ કરવા. ગુણાકાર છ થાય. જો અહીંયા આપણો પ્રશ્ન શું છે કે એ અને સી નો ગુણાકાર પહેલા સમજાયું હતું કેટલો થાય, છ. છ ના બે અવયવ શોધવાના કે ગુણાકાર છ અને સરવાળો પાંચ તો કે બે અને ત્રણ એવા એમના અવયવો છે. બે અને ત્રણ એના અવયવ મળી ગયા આપણને, એટલે ચાર પદમાં એ જે વળેલા પદ છે એની સાથે અજ્ઞાત ચલ જે આપણો છે એ જોડવાનો, પ્લસ ટુ એક્સ પ્લસ થ્રી એક્સ પ્લસ થ્રી. આ રીતે ચાર પદ બની ગયા. સમજાય? ક્લિયર થવું જોઈએ. જે આપણે શોધેલા અવયવ છે એની સાથે એક્સમાં દાખલો હોય તો એક્સ જોડી દેવાનો, વાયમાં હોય તો વાય, ટીમાં હોય તો ટી, યુમાં હોય તો યુ જોડીને ચાર પદ બનાવી નાખવા. પહેલું પદ અને છેલ્લું પદ હશે એમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય, જે છે તે એ જ રીતે મૂકી દેવાના. વચ્ચેનું પદ તૂટી અને એના બે પદ બને, કુલ પદની સંખ્યા ચાર થાય. એ ચાર પદમાં દરેક બેમાંથી આપણે કોમન લેવાના. પછી તો કે પહેલા બે પદમાંથી મારે કોમન લેવાય ટુ એક્સ તો એક્સ પ્લસ વન વધે, છેલ્લા બે પદમાંથી હું ત્રણ કોમન લઉં તો એક્સ પ્લસ વન વધે. જો આમાં થોડુંક શીખવાડું કે અહીંયા જે કૌંસ વધે છે જે અહીંયા વધશે, કોઈ જાતનો ફેરફાર નહીં થાય. જો ભૂલ હશે તો તમારે સમજી લેવાનું ભૂલ છે. વધે શું તો કે આખો કૌંસ જ એક કોમન નીકળે. હવે આ પદ બે કહેવાય પદની દ્રષ્ટિએ, આ ત્રણ પદ હતા, આ ચાર પદ, ચાર પદના બે પદ થયા, બે પદનો હવે એક પદ થઈ જાય ત્યારે અવયવ પૂરા થયા. બીજા કૌંસમાં ટુ એક્સ પ્લસ વન, આ બે કૌંસ બે છે પણ પદ કોઈ પૂછે ને તો આ પદ એક કહેવાય.
આ પદ ચાર કહેવાય, અલગ અલગ છે. આ પદ કેટલા કહેવાય? તો કે બે. અહીંયા સુધીનું એક પદ છે, આ બીજું પદ, એમાં ત્રણ પદ. એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી પ્રકારની કોઈ બહુપદી હોય એના આપણે વધારે પ્રકારે અવયવો સમજવાનો પ્રયત્ન કરવો. આગળ વધીએ. થ્રી એક્સ સ્ક્વેર પ્લસ તેર એક્સ પ્લસ ફોર ના અવયવ શોધવા. ગુણાકાર મેં કીધું એમ એ અને સી નો ગુણાકાર એ ગુણ્યા સી તો ત્રણ ગુણ્યા ચાર એટલે બાર. બાર ના બે અવયવ શોધવાના. ગુણાકાર બાર, સરવાળો તેર. આવું વિચારી લેવાનું રપ્પાના ઉપર. આને કોઈ દાખલામાં બતાવવાના નથી, પણ આપણે અત્યારે એટલા માટે મૂકીએ છીએ કે તમને સમજાવું છું. તમારે જે કામ કરવાનું હોય દાખલામાં ત્યારે એ થોડુંક રફ કામ કરી રફ ફર્ક કરીને અવયવ લઈ લેવાના. ભાઈ મારા દાખલાના અવયવ બાર અને એક છે તો આ કંઈ નહીં કરવાનું. ગયા પછી બાર અને એક છે તેના ચાર પદ બનાવો. ઓકે, બાર અને આ એક, એક એટલે એક અજ્ઞાત, ચલો એની સાથે વન. પહેલા બેમાંથી થ્રી એક્સ કોમન લાવો તો એક્સ પ્લસ ફોર વધે. છેલ્લા બેમાંથી કંઈ કોમન ન નીકળતું હોય ત્યારે વન કોમન લેવાનો. તો વન કોમન લેતા શું વધે? એક્સ પ્લસ ફોર. તો એક્સ પ્લસ ફોર બીજા કૌંસમાં થ્રી એક્સ પ્લસ વન. આ આગળ સહગુણક એક કરતા વધારે હોય બે ત્રણ ચાર ત્યારે ચાર પદ બનાવવા, ચાર પદની રીતે દાખલો ગણી અને આ રીતે અવયવ મેળવવા. ટુ એક્સ સ્ક્વેર પ્લસ ફિફ્ટીન એક્સ પ્લસ સેવન. ગુણાકાર ચૌદ, સરવાળો પંદર. ચૌદ એકા ચૌદ પંદર. આપણે આ મહત્વ જે છે એ મૌખિક થઈ જાય તો એ સમજી દાય સીધા ચાર પદ લખવા. ચૌદ એકું ચૌદ થાય એટલે મારે આ રીતે પદ મૂકવા પડે. ઓકે ભાઈ, ટુ એક્સ કોમન એક્સ પ્લસ સેવન. અહીંયા વન કોમન એક્સ પ્લસ સેવન. એક્સ પ્લસ સેવન અને ટુ એક્સ પ્લસ વન. આ રીતે અવયવ અજ્ઞાત ચલની અંદર કોઈ આગળ સહગુણક હોય ત્યારે કઈ રીતે અવયવ લેવા એ વિચાર કરવાનો. થ્રી એક્સ સ્ક્વેર પ્લસ રકમ તમે પછી બનાવતા શીખી જાઓ. એકવીસ, તો કે ભાઈ અહીંયા હું ટેન એક્સ મૂકી દઉં. સાત ત્રણ એકવીસ, સાત ને ત્રણ દસ, સાત અને ત્રણ એમના અવયવ છે. તો થ્રી એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ સેવન એક્સ પ્લસ સેવન. થયું? થોડીક સમજ મેળવો. થ્રી એક્સ, એક્સ પ્લસ વન, સાત કોમન, એક્સ પ્લસ વન. એક્સ પ્લસ વન, થ્રી એક્સ પ્લસ સેવન. અહીંયા અવયવ પેલા સમાધાન કરે ગુણાકારનું અને સરવાળાનું, એટલે આપણને દાખલો ગણવામાં કોઈ જાતની તકલીફ પછી પડશે નહીં. પછી સાદા નિયમો છે, સામાન્ય લેવું, એ બધા જોઈ અને આગળ વધવાનું. માનો કે આમ છે, તો કે ચાર પાંચ વીસ, વીસ ગુણાકાર, સરવાળો એકવીસ. વીસ એક વીસ, વીસ ને એક એકવીસ. તો ચાર એક્સ સ્ક્વેર પ્લસ વીસ એક્સ પ્લસ એક્સ પ્લસ ફાઈવ બની ગયા ચાર પદ. પહેલા બેમાંથી કોમન ફોર એક્સ, તો કે એક્સ પ્લસ ફાઈવ. છેલ્લા બેમાંથી કોમન વન, તો કે એક્સ પ્લસ ફાઈવ. પાછા આગળ વધો. એક્સ પ્લસ ફાઈવ, ફોર એક્સ પ્લસ વન. માઇનસના આવી રીતે થોડાક તૈયાર કરો. પહેલાં પ્લસના શીખો, પછી માઇનસવાળા શીખો. તો એ અર્થમાં તમે કોઈ પણ બહુપદી આ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી પ્રકારની હશે એના આપણને અવયવ આવડી જશે. તમારે આવા
તમારી મેળે પણ તમને બનાવતા આવડે, અથવા તમે ટેક્સ્ટબુકમાં પાઠ્યપુસ્તકમાં જ્યાં હોય ત્યાંથી જોઈ અને લખો, અથવા સરવાળાના ગુણાકારનું સમાધાન થાય એવી રીતના અવયવ પકડી લ્યો. માનો કે આપણે એક પાળવા ઉપર જઈએ, માનો કે ચારના પાળામાં, તાના ઉપરથી આપણને ઘણા બધા અવયવ બનાવતા આવડે. માનો કે આટલું જ હું કરું, આની રકમ બનાવું પેલી જુઓ. ઓકે, એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ પ્લસ ફોર. બીજી બનાવું એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ પ્લસ એટ, તો ચાર ને બે અવયવ. ત્રીજી બનાવું એક્સ સ્ક્વેર પ્લસ સેવન એક્સ પ્લસ ટ્વેલ્વ, એક્સ સ્ક્વેર પ્લસ એટ એક્સ પ્લસ સોળ. ચાર ચાર આઠ, જો પ્લસ ના બની ગયા બધા. હવે માનો કે મારે માઇનસ એક ને કેવું છે, આ બધા ચાર ને હું માઇનસ કરું, અહીંયા સુધીના સમજાવું, ત્રણ સુધી લઈએ માનો જલ્દી, તો રકમ શું બને? માઇનસ તો ગુણાકાર થશે જ,